સુરતના રાંદરી ઝોનના બે અને અન્ય એક વ્યક્તિમાં યુકે સ્ટ્રેન્ડના લક્ષણો મળ્યા છે. કોરોનાના કેસો વધતા વરાછા, સરથાણા, પાલ અને પાલનપુરમાં ફરી ક્લસ્ટર ઝોન લાગુ કર્યા છે. ગત ફેબ્રુઆરીમાં પુણે મુગલાવેલ સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્રણેય સેમ્પલમાં યુકેના નવા સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. ત્રણે પોઝિટિવ વ્યક્તિની કોઈ વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને વ્યક્તિના સંપર્કમાં આવતા યુકે સ્ટ્રેન પોઝિટિવ આવ્યા છે. રાંદરી ઝોનના બે અને અન્ય વ્યક્તિમાં યુકે સ્ટ્રેનના લક્ષણો મળ્યા છે. કોરોનાના કેસો વધતા વરાછા, સરથાણા, પાલ અને પાલનપુરમાં ફરી ક્લસ્ટર ઝોન લાગુ કરાયા છે. કોરોનાના નવા સ્ટ્રેન મુદ્દે સુરત મનપાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે સુરત કોર્પોરેશનના સર્વેલન્સ સેમ્પલમાં પૂનાના રિપોર્ટમાં ત્રણ દર્દીઓમાં કોરોનાના સ્ટ્રેન પોઝિટિવ આવ્યા છે. જેને લઈને એવું માનવામાં આવતા કે છેલ્લા 15 દિવસમાં સુરત શહેરમાં વધેલા કેસોનું કારણ આ પણ હોઈ શકે છે. આથી તમામે તમામ શહેરીજનોને અપીલ છે કે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, બિનજરૂરી સોશિયલ લાઇફ ટાણે માસ્કનો ઉપયોગ કરે, સેનિટાઇઝર્સનો ઉપયોગ કરી પોતે સુરક્ષિત રહે, પોતાના પરિવારને સુરક્ષિત રાખે અને સુરતને પણ સુરક્ષિત રાખવામાં સુરત કોર્પોરેશનની મદદરૂપ બને છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત.